धोरण सातमी सामाजिक विज्ञान विषय में सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चालता ऑनलाइन वर्ग की अंदर आप सबनु हार्दिक स्वागत करो। हवे आपणे जोई रह्या हता प्रकरण नंबर 11 जेमनुं नाम छे वातावरणनी सजीवो पर असरो। तो ए प्रकरणनी अंदर भाग 1 नी अंदर आपणे छेले समताप आवरण सुधी जोई गया था, जे आवरणोना अलग अलग भाग रहेला छे। तो ए पहेलो भाग समताप आवरणने पूर्ण करेलो हतो। त्यारबाद आपणे भाग 2 नी अंदर आपणे फरी पाछी शरूआत करीए छे प्रकरण 11 नी, जेमां छे पहेलो मुद्दो मध्यावरण। मध्यावरण कोने कहेવામાં આવે છે? તો કે જે જગ્યાએ હવે સમતાપ આવરણ પૂરું થયું, તો ત્યારબાદ સમતાપ આવરણથી ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધી, વસ્તુ યાદ રાખજો 80 કિમી, તો 80 કિમીની ઊંચાઈ સુધી આ આવરણ આવેલું છે, તો એ 80 કિમી સુધી આવેલા આવરણને મધ્યાવરણ કહેવામાં આવે છે। અને આ આકૃતિ તમારી પાસે ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો છો, જેનાથી તમારે કોન્સેપ્ટ વધુ ક્લિયર થશે। ત્યારબાદ ઉષ્મા આવરણ, મધ્યાવરણ બાદ ઉષ્મા આવરણ કોને કહેવામાં આવે છે? તો ઉષ્માનો એક પ્રકાર જોઈએ તો કે ગરમ। તો કે આ આવરણ આપણે એમનેમ ખ્યાલ આવી જાય કે થોડીક આપણે અંદર ગરમી હશે, કેમ કે અહીંયા સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તે કિરણો આ આવરણની અંદર રહેલા હોય છે। ત્યારબાદ નીચેના આવરણ એટલે કે મધ્યાવરણમાં જ્યારે ઓઝોનનો સ્તરમાંથી પસાર થાય છે તો એમાં આ સૂર્યનો તાપ જે છે એ ઓછો થઈ જાય છે। તો મધ્યાવરણથી ઉપર એટલે કે 80 કિલોમીટર સુધીનું મધ્યાવરણ છે, તો મધ્યાવરણ પૂરું થાય એટલે 80 કિલોમીટરથી શરૂ થઈ જાય છે, અને ત્યાંથી લઈ વાતાવરણ જ્યાં સુધી ફેલાયેલું છે, તો વાતાવરણ જ્યાં સુધી ફેલાયેલું છે ત્યાં ઉષ્માવરણ જે ત્યાં સુધી ફેલાયેલું છે, તો આ ઉષ્માવરણ આટલું મોટું જે છે એ લાસ્ટ આવરણની અંદર વિસ્તરેલું છે। અને ઉષ્માવરણની અંદર હવા અતિશય પાતળી હોય, એટલે હવા પાતળી હોવાને કારણે અહીંયા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં તકલીફ પડે, કેમ કે અહીંયા જે વજનમાં હલકા વાયુઓ હોય તો એ વજનની અંદર હલકા વાયુઓ અહીંયા રહેલા હોય છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે એ ભારે વાયુઓ આ ઉષ્મા આવરણની અંદર હોય નહીં, તો આપણે શ્વાસ લઈ શકીએ નહીં। એટલા માટે ઉષ્મા આવરણમાં પહોંચતાની સાથે જ આપણે ઓક્સિજનનો બાટલો જે આપણે ઓલું જોઈએ છે ને એસ્ટ્રોનોટ દ્વારા વ્હાઇટ હેલ્મેટ વાળું શૂઝ જે કપડા એને પહેરેલા છે, તો એવા જેવું સૂટ જે છે એ આ ઉષ્મા આવરણમાં જોઈ, તો એના કારણે અતિશય પાતળી હોય છે। અને એની સાથે સાથે ઉષ્મા આવરણની અંદર બે ભાગમાં વહેંચવામાં આવેલું છે, અને આ બે ભાગો ક્યાં છે? તો કે એ બે ભાગો અહીંના આવરણ, ખાસ યાદ રાખજો જે બે ભાગોની અંદર વહેંચવામાં આવેલું છે, એક છે અહીંના આવરણ અને બીજું છે બાહ્ય આવરણ। તો આવા બે ભાગોની અંદર છે એ બે ભાગોની અંદર ઉષ્મા આવરણ છે, એ ઉષ્મા આવરણ વહેંચેલું છે। હવે આપણે એના વિશે વાત કરીએ તો કે અહીંના આવરણમાં જે રેડિયોના તરંગો જે છે એ રેડિયોના તરંગોનું પરાવર્તન થાય છે, એટલે કે આ તરંગો ત્યાં સુધી જાય અને ત્યાંથી પાછા આવે, તો આ રીતે તરંગોનું જે છે એ આ અહીંના આવરણની અંદર પરાવર્તન છે એ પરાવર્તન થાય છે। અને આ તરંગોનું પરાવર્તન થવાને કારણે જ પ્રસારણના માધ્યમો શક્ય બન્યા છે, એટલે કે આજે આપણે જે રેડિયો, ટીવી, ત્યારબાદ ટેલિફોન તેમજ ઇન્ટરનેટ, તો આ બધી સુવિધા જે પ્રસારણના માધ્યમો છે, તો એ પ્રસારણના માધ્યમો અહીંના આવરણને કારણે જે છે એ શક્ય બન્યા છે, અને અહીંના આવરણ એ ઉષ્મા આવરણનો ભાગ છે, તો આ અહીંના આવરણની અંદર આવા તરંગોનું પ્રસાર છે એ પ્રસારણ થતું હોવાને કારણે, અને જે ખાસ કરીને એમની અંદર જે પરાવર્તન થાય છે, એટલા માટે જ આપણે જો એક જગ્યાએથી ઉપગ્રહમાંથી એ તરંગો પાછા આપણી ઘરે જે ઉપર છત્રી એટલે કે ડીશ ટીવી આપણે જે ફિટ કરેલી છે, તો એ ડીશ ટીવીમાં એ તરંગો આવે ને એ તરંગો દ્વારા આપણા ટીવીની અંદર જે છે એ માહિતી પહોંચી જતી હોય છે। તો આમ પ્રસારણના માધ્યમો જે છે એ અહીંના આવરણને લીધે શક્ય બન્યા છે, અને આનાથી સૌથી મોટો જે ફાયદો છે તો કે ઇન્ટરનેટનો લાભ આજે આપણે મળી રહ્યો છે, તો ઇન્ટરનેટનો લાભ આજે ખાસ આ આવરણને જ આભારી છે, એટલે કે ઉષ્મા આવરણને આભારી છે, અને ઉષ્મા આવરણનો ભાગ અહીંના આવરણ, તો એ અહીંના આવરણને કારણે આજે આ ઇન્ટરનેટનો લાભ આપણને મળી રહ્યો છે, અને એના માધ્યમ દ્વારા જ તમે આજે આ બધા જે ઓનલાઈન વિડીયો નિહાળી રહ્યા છો, તો એ આ ઉષ્મા આવરણના ભાગને કારણે આજે શક્ય બન્યું છે, તો આપણે એ પણ જાણકારી આજે આપણને હોવી જોઈએ।
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એટલે કે આપણે ઉષ્મા આવરણ સુધી વાતાવરણની જે સ્તર રચના હતી તો એ વાતાવરણની સ્તર રચના અહીંયા પૂર્ણ થઈ છે જે ઉષ્મા આવરણ એમનો ચોથો ભાગ હતો તો આવા ચાર મુદ્દા આપણે અહીંયા પૂર્ણ કર્યા અને વાતાવરણની સ્તર રચના પૂરી થઈ હવે ત્યારબાદનો આપણે મુદ્દો હવે જોઈએ હવામાન અને વાતાવરણ બે શબ્દો એક સરખા કે આપણે સાથે બોલતા હોય પણ એમની અંદર ઘણો મોટો ભેદભાવ રહેલો છે એ ભેદભાવ આજે આપણે ક્લિયર કરીશું તો એમની અંદર સૌપ્રથમ આપણે હવામાન જોઈએ તો હવામાન એટલે ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ જો હવે હવામાન છે એ વાતાવરણનો ભાગ છે એટલે હવામાન અને વાતાવરણ બે અલગ છે આપણે ભેગું બોલીએ છીએ પણ એમની વચ્ચે ખૂબ જ મોટી ખાઈ રહેલી છે તો હવામાન એ વાતાવરણના ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે ટૂંકા ગાળાની પરિસ્થિતિ એટલે કે અમુક મહિનાઓ સુધીની તો એ જે પરિસ્થિતિ છે એ વાતાવરણની તો એમને હવામાન કહેવામાં આવે છે અને હવામાન બદલાતું રહેતું હોય એ જ બાબત આગળ પણ આપણે એ જ કીધી છે કે કોઈ પણ પ્રદેશ સ્થળ હવામાન તાપમાન ભેજ ત્યારબાદ વરસાદ હવાનું દબાણ તેવી જ રીતે ધુમ્મસ કે વાદળો આ બધાના આધારે નક્કી થાય છે કે આજનું હવામાન કેવું છે યાદ રાખજો જો આ બધી બાબતોને કારણે નક્કી થાય છે કે હવામાન કેવું છે એના આધારે પછી આપણે માહિતી આપે કે ભાઈ આજનું હવામાન ખુશનુમા છે આજનું હવામાન રોગિષ્ટ છે આજના હવામાનની અંદર મહત્તમ તાપમાન આટલું છે લઘુત્તમ તાપમાન આટલું છે તો આ હવામાનની પરિસ્થિતિ થઈ કે આ બધી બાબતોના આધારે નક્કી છે એ થતું હોય ખાસ કરીને ભેજ ભેજવાળું વાતાવરણ છે એ રહેલું હોય તો જો એ વાતાવરણમાં ભાઈ પણ છતાંય એ હવામાનની પરિસ્થિતિને આધારે છે એ નક્કી થાય છે અને એમની અંદર હવાનું દબાણ પણ ખાસ ભાગીદારી ભજવે છે હવામાનની વાતાવરણના ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે ખાસ યાદ રાખજો હવામાન છે એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ એટલે હવામાન તેમની અંદર સમય સમય અનુસાર ફેરફાર છે એ ફેરફાર થતો હોય છે કે દાખલા તરીકે ઉદાહરણ આપું તો દિવસ દરમિયાન સવારનું હવામાન અલગ હોય બપોરનું હવામાન અલગ હોય અને સાંજના સમયનું હવામાન છે એ અલગ રહેલું હોય છે તો આમ હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે જેમની અંદર ફેરફારો છે એ ફેરફારો સમયાંતરે ફેરફારો આવી જતા હોય એવી જ રીતે ચોમાસાની ઋતુ દરમિયાન અલગ હોય ઉનાળાની ઋતુ દરમિયાન હવામાન અલગ હોય અને શિયાળાની ઋતુ દરમિયાન છે એ હવામાન અલગ રહેલું હોય કે કંઈક ગરમ હવામાન હોય ઠંડુ હવામાન હોય અને ભેજવાળું હવામાન રહેલું હોય તો એ ઋતુ અનુસાર એમની અંદર અલગ હોય અને આ રીતે સવાર બપોર અને સાંજના સમય અનુસાર પણ હવામાનની અંદર ફેરફાર જે છે એ ફેરફાર થતો હોય છે એટલે એ ટૂંકા ગાળાની હવામાન છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે કોના તો કે વાતાવરણના ટૂંકા ગાળાની પરિસ્થિતિ એટલે હવામાન ભારતની અંદર હવામાન વિશેની જે આપણને માહિતી આજે ન્યૂઝ પેપરોની અંદર કે ન્યૂઝ ચેનલોની અંદર આપણને મળી રહી છે તો એ આપણને કઈ રીતે અને ક્યાંથી મળે છે તો કે એને આવા અવકાશની અંદર સેટેલાઇટ મૂકેલા હોય આપણે આગળ જોયું તો ઉષ્માવરણ તો એવા સેટેલાઇટ દ્વારા આપણને એના વિશેની માહિતી મળતી હોય અને એના માટેની મુખ્ય કચેરી ભારતની અંદર દિલ્હીમાં છે એ દિલ્હીમાં મુખ્ય કચેરી હવામાનની આવેલી છે જેમને IMD નામે ઓળખવામાં આવે છે અને હવે આપણે IMD નું ફૂલ ફોર્મ જોઈએ તો કે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ ખાસ યાદ રાખજો આ ફૂલ ફોર્મ IMD ઇન્ડિયન M મટીરિયોલોજી D ડિપાર્ટમેન્ટ તો આ તરીકે ઓળખાય છે અને જ્યાંથી આપણા ભારત દેશની અંદર હવામાનની પરિસ્થિતિ વિશેની માહિતી આપણને આપવામાં આવે છે અને એમના ચાર બીજા પણ પેટા કેન્દ્રો આવેલા છે જે પેટા કેન્દ્રો દ્વારા સમગ્ર ભારતને આવરી લેવામાં આવેલું છે તો એમની મુખ્ય કચેરી દિલ્હીમાં છે એના સિવાય એમની પેટા કચેરીઓ ક્યાં આવેલી છે તો કે એમની ચાર પેટા કેન્દ્રીઓ એટલે કે પ્રાદેશિક કેન્દ્રો આવેલા છે એ ખાસ યાદ રાખજો આવા ચાર પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ કોલકાતા નાગપુર અને પુણેમાં છે એ હવામાનની આ પેટા કેન્દ્રો છે એ આવેલા છે જેના દ્વારા સમગ્ર ભારતને આવરી લઈ ભારતના હવામાન વિશેની માહિતી છે એ આ ચાર પેટા કેન્દ્રો અને એમનું મુખ્ય કેન્દ્ર દિલ્હીની અંદર આવેલી કચેરી આપણે એના વિશેની હવામાન વિશેની માહિતી આપે છે આબોહવા એટલે શું તો કે સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની જો હવામાનની અંદર આપણે આગળ જોઈએ ટૂંકા ગાળાની સ્થિતિ
જ્યારે આબોહવાની અંદર કે જે હવામાન રહેલું છે તો એના માટે 35 કે તેથી વધુ વર્ષોની જે સ્થિતિ છે હવામાનની એટલે કે ત્યાં ગરમ હવામાન છે ઠંડુ છે ભેજવાળું છે શુષ્ક છે અર્ધશુષ્ક છે તો આવા પ્રકારની જે પરિસ્થિતિ છે એ કેટલી તો કે 35 અથવા તેથી વધુ વર્ષોની તો આ સ્થિતિને શું કહેવામાં આવે છે આ સ્થિતિ એટલે આબોહવા તો કે દાખલા તરીકે ઉદાહરણ એક આપું કે કચ્છની અંદર શું છે તો કે રેતાળ પ્રદેશ હોવાને કારણે ત્યાં ખૂબ ગરમી પડે છે તો ત્યાં ગરમી કેટલા 35 કે તેથી વધુ વર્ષો ત્યાં પડતી જ આવે છે એમનું કોઈ પ્રમાણ જે છે હજી બદલાવ નથી આવ્યો જો એ બદલાવ આવી ગયો હોત તો એને હવામાન કહેવાય પણ અહીંયા 35 કે તેથી વધુ વર્ષો ત્યાં હજી એ ગરમ ને ગરમ છે તો એ પ્રમાણે કહી શકાય કે કચ્છની આબોહવા છે એ ગરમ પ્રકારની છે અથવા તો કચ્છની આબોહવા કેવી છે શુષ્ક આબોહવા છે કેમ કે ગરમ હોવાને કારણે ત્યાં પાણી નથી એટલે શુષ્ક તો આ પ્રકારે આબોહવા એટલે કે 35 કે તેથી વધુ વર્ષનો જે તે પ્રદેશનો સમયગાળો જેમની અંદર તાપમાન ભેજ હવાનું દબાણ આ બધી બાબતો જે છે એ અસર કરે છે અને એ બાબતો આધારે જ આબોહવા છે એ આબોહવા નક્કી કરવામાં આવે છે અને આ આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ છે તેમજ કોઈ પણ જીવ સૃષ્ટિ છે પછી એ માનવ સૃષ્ટિ પણ આવી જાય તો એ માનવ સૃષ્ટિને જે છે એ તથા જે કંઈ પણ આ બધા કે પ્રાણીઓ જે પોતાની પ્રવૃત્તિ કરે છે પક્ષીઓ પોતાની પ્રવૃત્તિ કરે છે એવી જ રીતે સજીવ સૃષ્ટિની અંદર વૃક્ષો પછી જીવજંતુઓ આવી જાય તો આ બધાએ અને માણસો પણ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે કાર્ય કરે છે તો કાર્યની અંદર એની અસર થાય છે દાખલા તરીકે ઉનાળાની ઋતુ દરમિયાનની આબોહવા છે ગરમ હોય તો આપણને શું થાય તો કે આપણે નિરાશ બની જાય શિયાળાની ઋતુ દરમિયાન કાર્ય વધે કેમ કે ત્યારે જે છે એ આપણને કાર્ય કરવાની ક્ષમતા વધી જાય એટલે આપણને કાર્ય કરવાની મજા આવે સવારથી લઈને સાંજ કેમ પડી જાય ખ્યાલ જ ન હોય આપણો દિવસ ઝડપથી પસાર થઈ જાય અને એની સાથે ચોમાસાની અંદર રોગિષ્ઠ વાતાવરણ હોય એમાં ખ્યાલ જ ન આવે કે અત્યારે ક્યારે વરસાદ આવશે તો આ પરિસ્થિતિ કેવી થઈ કે આબોહવાના આધારે હવામાનને કારણે આપણે જે છે એ આ વસ્તુ કેટલા વર્ષો થયા ચોમાસાની અંદર શિયાળાની અંદર દર શિયાળામાં આપણે ઠંડી જ લાગે છે તો એ ઠંડી લાગવાની કારણે શું થયું તો કે એ આબોહવા થઈ તો આ રીતે જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ છે તો એ તમામ સજીવ સૃષ્ટિને અસર કરે છે જેના કારણે એમની પ્રવૃત્તિની અંદર વધારો કે ઘટાડો થતો હોય છે એમના જે કંઈ પણ મગજ છે તો માનસિક રીતે અસર કરે છે તો એમની અંદર જે છે એ હતાશા ત્યારબાદ નિરાશા કે પછી એમની અંદર કાર્ય કરવાની ક્ષમતા જે સાહસ જેવા ગુણો છે એ આ આબોહવાને કારણે એમ માણસની અંદર જે છે એ ખીલતા હોય છે એના પછીનો મુદ્દો છે તાપમાન તો તાપમાન જોઈએ તો કે હવામાં રહેલી ગરમીની સપાટીને ખાસ યાદ રાખજો ગરમીની સપાટી તો એ હવા કેટલી ગરમ છે તો એ ગરમીની સપાટીને તાપમાન કહે છે આપણે ઉનાળાની ઋતુ દરમિયાન જો પવન આવતો જ હોય પણ એ પવનમાં અમુક પ્રકારે ગરમી રહેલી હોય તો એ ગરમીની સપાટીને આપણે તાપમાન કહીએ છીએ અને આવો જે ગરમ પવન હોય તો એ ઉનાળાના ગરમ પવનને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ કે ખૂબ જ ગરમ પવન વાતો હોય છે તો આવી લૂ છે એ વાતી હોય છે તો એ તાપમાનની પરિસ્થિતિ થઈ જેમની અંદર સૂર્યઘાત તાપમાનને વિતરણને અસર કરે છે તો સૂર્યઘાત અને વિતરણ જોઈએ તો કે જેમ વિષુવવૃત્તથી ધ્રુવ ઋતુ તરફ જતા જાય એટલે કે વિષુવવૃત્તથી આપણે ઉત્તર ધ્રુવ તરફ જાય અને વિષુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ તરફ જાય તો જેમ જેમ જતા જાય તેમ તેમ તાપમાનની અંદર ઘટાડો થતો જાય અને આ ઘટાડાને કારણે ધ્રુવ પ્રદેશો ઉપર બરફ છે એ બરફથી ઢંકાયેલા છે એટલે કે આવા સૂર્યઘાત જે છે એટલે કે જેમ જેમ તમે એ ભાગથી દૂર જતા જાઓ તો એમ એમ તાપમાનમાં ઘટાડો થતો જાય એક સમયે એ તાપમાન છે એ માઇનસમાં હોય જાય એટલે કે તાપમાન હોય જ નહીં તો એમને સૂર્યઘાત કહે છે તો આ સૂર્યઘાત અનુસાર તાપમાન જે છે એ તાપમાન રહેલું હતું એવી જ રીતે હવે ધ્રુવ ઋતુ ઉપરથી તમે વિષુવવૃત્ત તરફ આવતા જાઓ તો એમ એમ તાપમાનમાં વધારો થતો જાય તો આ સૂર્યઘાત આ બંને શું થયું તો આ બંને પરિસ્થિતિ સૂર્યઘાત છે અને આવી જ રીતે શહેરોમાં અને ગામડાઓની અંદર પણ તાપમાનની અંદર અલગતા કે ત્યાં બંને જગ્યાએ જુદું જુદું તાપમાન અનુભવાય છે આ જુદું જુદું તાપમાન અનુભવવાનું કારણ શું છે તો કે ત્યાંની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિ કેવી હોય છે તો કે ગામડા અને શહેરોમાં અલગ અનુભવાય છે તો એમનું કારણ છે કે શહેરોની અંદર પાકી સડકો હોય અને ઇમારતો હોય અને આ સડકો અને ઇમારતો છે એ સિમેન્ટમાંથી બનાવેલી હોય શેમાંથી બનાવેલી હોય છે સિમેન્ટમાંથી
અને સિમેન્ટમાંથી બનાવેલી હોવાને કારણે સૂર્યના જે કિરણો છે તો એ કિરણોનું પરાવર્તન કરી દે છે, શોષી લેતી નથી। જ્યારે ગામડાઓમાં કેવું થાય તો કે સૂર્યના જે ગરમ કિરણો આવે તો એ જમીન પોતાની અંદર શોષી લે, રિફ્લેક્શન કરે નહીં। જ્યારે આ પાકી સડકો અને ઈમારતો છે એ સૂર્યના કિરણોનું રિફ્લેક્શન કરે છે અને એના કારણે શહેરોની અંદર ગરમી વધારે હોય। જ્યારે ગામડાઓની અંદર આસપાસ વૃક્ષો હોય, ખેતરો હોય, તો ગામડાની આસપાસ વૃક્ષો અને ખેતરો હોવાને કારણે તાપમાનને ઓબ્ઝર્વ કરી લે છે અને એ શું થાય છે તો કે એના કારણે ગામડાઓનું તાપમાન છે એ નીચું રહે છે। જ્યારે આવી જે રિફ્લેક્શન વધુ પ્રમાણે આ સિમેન્ટ હોવાને કારણે શહેરોનું તાપમાન છે એ શહેરોનું તાપમાન ગામડા કરતાં વધુ હોય છે। તો આમ તાપમાન એટલે કે હવામાં રહેલી ગરમીની જે સપાટી છે એ ગરમીની સપાટીને તાપમાન કહે છે। વાતાવરણનું દબાણ, તો વાતાવરણના દબાણ વિશે વાત કરીએ તો કે પૃથ્વીની આસપાસ હવાનો સ્તર રહેલો હોય કે આપણે જે અનુભવી શકીએ છીએ, જોઈ શકતા નથી, તો આવો જે હવાનો સ્તર રહેલો હોય તો હવાને વજન હોય છે। યાદ રાખજો, હવાના સ્તરને વજન હોય છે। આપણે આસપાસ આટલી હવા જાય છે, કોઈ દિવસ એવું થયું કે આટલો બધો વજન આવ્યો હવાનો, આપણે બેસી ગયા, પણ અહીંયા શું વાત કરી છે કે હવાના સ્તરને વજન હોય છે, પણ એ વજન આપણને લાગતો નથી કારણ કે ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે અને એની સાથે સાથે જે અમુક પ્રકારના પરાવર્તનો થઈ રહ્યા છે અને પૃથ્વીની જે કાંઈ પણ આવી હવામાન તાપમાનની સ્થિતિને કારણે આપણને આ પવનનું જે છે એ વજન અનુભવાતો નથી, માત્ર પવનની છે એ આપણને અનુભવાય છે। તો પૃથ્વીની આસપાસ હવાનો સ્તર છે એમને વજન હોય છે અને હવાનું આ વિશાળ સ્તર જો એ પૃથ્વીની આસપાસનું કરે છે, પૃથ્વી પરનું નહીં। તો પૃથ્વી આસપાસના સ્તરને જે વજનના પ્રમાણે પૃથ્વીની સપાટી ઉપર જે છે એ પૃથ્વીની સપાટી ઉપર દબાણ છે એ દબાણ કરે છે અને પૃથ્વીની સપાટી ઉપર હવાના સ્તરનું જે આ દબાણ છે તો એ હવાના સ્તરના દબાણને વાતાવરણનું દબાણ કહે છે। એટલે આ યાદ રાખજો, વાતાવરણના દબાણની વ્યાખ્યા છે। એટલે ખાસ ફરી પાછી કહું છું, પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે, હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી ઉપર દબાણ કરે છે અને તેને વાતાવરણનું દબાણ કહે છે। હવાનું દબાણ જે છે એ કેવું હોય, ભારે અને હલકું, બે પ્રકારે હવાનું દબાણ લાગતું હોય છે કે જેમની અંદર હલકા દબાણ વિશે વાત કરીએ તો કે આમની અંદર વાદળછાયું અને ભેજયુક્ત વાતાવરણ હોય તો એ વાતાવરણ કેવું કહેવાય તો કે આ બાબત હલકું દબાણ રહેલું છે। જ્યારે અમુક પ્રકારે તોફાન આવતા હોય તો હવાનું ભારે દબાણ હોય ત્યારે આપણને અનુભવાય છે અને આ તાપમાનની અંદર જેમ ગરમી છે એમ હોય તો એમ તાપમાન છે એ તાપમાનનું દબાણ ઓછું અને જેમ ઠંડી હોય એમ તાપમાનનું દબાણ, હવાનું દબાણ છે વાતાવરણમાં તો એ વાતાવરણનું દબાણ વધારે। એટલે કે એનું ઉદાહરણ આપું તો કે ઓછા તાપમાનવાળા પ્રદેશો હોય, એટલે કે જ્યાં બરફ ઠંડી હોય તો ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં હવાનું દબાણ છે એ ભારે હોય છે। કેમ કે તાપમાનમાં વધારો થાય એમ હવા હલકી બને, એટલે એ દબાણ કેવું થઈ જાય, હલકું દબાણ। એટલે કે જે પ્રદેશો ગરમ હોય તો એ ગરમ પ્રદેશોમાં કેવું થાય કે ગરમ પ્રદેશોમાં હવાનું દબાણ હલકું હોય છે, જ્યારે ઠંડા પ્રદેશોની અંદર છે એ હવાનું ભારે દબાણ હોય છે। તો આ બાબત પણ ખાસ યાદ રાખજો કે ઠંડા પ્રદેશોની અંદર વાતાવરણનું દબાણ વધારે હોય, જ્યારે ગરમ પ્રદેશોની અંદર વાતાવરણનું દબાણ છે એ ઓછું રહેલું હોય છે। તો અહીંયા આપણે વાતાવરણનો મુદ્દો પૂરો કરીએ છીએ, ત્યારબાદ આપણે પવનો વિશે માહિતી મેળવવાના છીએ, પણ પવનો વિશે વિસ્તૃત માહિતી છે એ આપણે આના પછીના એટલે કે ભાગ 3 ની અંદર માહિતી મેળવીશું। અત્યારે માત્ર આપણે પવનોના પ્રકારો વિશેની ઉપરછલ્લી માહિતી મેળવી લઈએ તો કે પવનોના જે છે એ 3 પ્રકારો છે, કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક કે સ્થાનિક પવનો। દૈનિક એટલે દરરોજ આવતા હોય એવા, તો દૈનિક કે સ્થાનિક પવનો, તો આ પવનોને આ 3 પ્રકારે વિભાજિત કરવામાં આવે છે। હવે એમના પણ પેટા પ્રકારો છે, તો કાયમી પવનોની અંદર જોઈએ તો એમાં વ્યાપારી પવનો, પશ્ચિમી પવનો અને ધ્રુવીય પવનો, જે કાયમી પવનો કહેવાય કે અમુક પ્રકારે વેપારી રીતે જે છે એ સમુદ્ર પરથી આવતા પવનો હોય, પશ્ચિમ તરફથી આવતા પવનો એટલે કે જમીન તરફ, અને ધ્રુવ ઋતુ પરથી આવતા પવનો ધ્રુવીય પવનો। મોસમી પવનોના બે પેટા પ્રકાર પડે છે,
જેમની અંદર ઉનાળાની ઋતુની અંદર આવતા છે તો એ ઉનાળાની મોસમના પવનો અને શિયાળાની ઋતુ દરમિયાન ઠંડા પવનો જે આવે છે તો એ શિયાળાની મોસમના પવનો તો આ ઉનાળુ અને શિયાળુ મોસમી પવનો કહેવાય છે તથા દૈનિક પવનો વિશે વાત કરીએ તો એમની અંદર પણ બે પ્રકાર પડે છે જેમાં પહેલું છે દરિયાઈ કે જમીનની લહેર કે દરિયા પરથી જમીન તરફ આવતી લહેર એવી જ રીતે જમીન તરફથી દરિયા તરફ જતા પવનોની લહેર બીજો પ્રકાર છે પર્વતીય કે ખીણની લહેર એટલે કે પર્વતો ઊંચા હોય છે તો ત્યાં જે પવનનો પ્રકાર હોય છે એ અને એવી જ રીતે ખીણ છે એ ઊંડી હોય છે તો ઊંડી ખીણની અંદર જે પવનની લહેર હોય તો એ પ્રમાણ અલગ રહેલ હોય છે જે દૈનિક કે સ્થાનિક કે આ પવનો જે છે એ દરરોજ આવતા હોય નો પણ આવે આવા પ્રકારે જમીનની લહેર અને ખીણની લહેર જે છે એ રહેલી છે જે દૈનિક કે સ્થાનિક પવનોના પ્રકારની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે આપણે અહીંયા સુધી જ માહિતી રાખીએ છીએ આવતી વખતે પવનો વિશેની વિસ્તૃત માહિતી આપણે આવતા સેશનની અંદર છે એ ભણીશું તો આ સેશનના અંતે તમને હોમવર્ક સ્વરૂપે વર્કશીટ આપવામાં આવશે અને એ વર્કશીટ તમારે તમારી લકબુકની અંદર લખવાની રહેશે જેમની અંદર વિકલ્પ ખરા ખોટા ખાલી જગ્યા જોડકા કે એક બે વાક્યના પ્રશ્નો તો જે પ્રશ્નો પૂછાયા હોય તો એ પ્રશ્નો તમારે તમારી લકબુકની અંદર લખવાના રહેશે ધન્યવાદ